वेलकम बेक। अगर बात करें सूरत नी तो सूरत में बस में आग मामले एफएसएल नो रिपोर्ट प्राथमिक रिपोर्ट सामे आव्यो छे। पराशा हीराबाग सर्कल पर बस में आग लागी हती। बस में आग शॉर्ट सर्किट ने कारण नहोती लागी तेवुं पण एफएसएल रिपोर्ट में सामे आव्यु छे। बस में पार्सल में ज्वलनशील पदार्थी आग लाग्यानु अनुमान छे। ज्यारे घटनानो एनालिसिस रिपोर्ट हजु पण 2-3 दिवस बाद आवशे। बस में आग मामले पोलीसे गुनो नोंधी शके छे। संवाददाता कीर्तेश अमारे साथे जोड़ाई चुक्या छे। जी कीर्तेश, सूरत में खानगी बस में अचानक ज आग लागी हती, शुं हाल अत्यारे वधारे माहिती मळी रही छे? बिल्कुल वृद्धा, थोड़ा दिवस पहला सूरत ना कापोद्रा विस्तार में जे रीते राजधानी ट्रावेल्स की बस में आग लगता एक युवती नु मौत थयुं हतुं, जो के आ मामले एफएसएल नो गईकाले मोड़ी सांजे रिपोर्ट आव्यो छे। बस में एसी फाटवाथी कि अथवा तो शॉर्ट सर्किट थी आग આગામી 48 કલાકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। પૂછતા જી કીર્તેશ, તો એફએસએલ રિપોર્ટમાં અન્ય કોઈ વધારે માહિતી સામે આવી છે ખરી? એપિસોડ નો મુખ્ય રિપોર્ટ હજુ 2-3 દિવસ બાદ આવશે, પણ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બસમાં આ શોર્ટ સર્કિટ ને લઈ નહીં, પણ જે રીતે જ્વલનશીલ પદાર્થોને લાવવા લઈ જવામાં આવતા હતા તેને લઈને આગ લાગી છે, અને એ જ્વલનશીલ પદાર્થ ને લઈને જ આગે વિતરણ સ્વરૂપ લેતા એક યુવતીનું મોત થયું હતું, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। કહી શકાય કે જે રીતે લક્ઝરી બસમાં મુસાફરોને લઈ જવાનું હોય છે, નહીં કે બાર સામાન તેને લઈને આવે, સંચાલકો વિરુદ્ધ દાખલ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે મુસાફરો બેસાડવાના હોય છે, જે બસમાં માલની અવર જવર કરવામાં આવે છે, અને ખાસ કરીને તેમાં બી જે રીતે જ્વલનશીલ પદાર્થો લઈ જવામાં આવ્યા હતા, એટલે કે સંચાલકોની ખૂબ જ ગંભીર બેદરકારી હતી, તેને લઈને માનવ વધરો ગુનો સુરત પોલીસ રાજધાની ટ્રાવેલ્સના સંચાલકો વિરુદ્ધ દાખલ કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી કીર્તેશ, તો જે બસમાં ખાનગી બસમાં આગ લાગી હતી જેમાં એક યુવતીનું મૃત્યુ થયું હતું અને 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, તો હાલ અત્યારે તે 3 લોકોની હાલત કેવી છે? બિલકુલ, એક યુવતીના મોતમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, તેમાં એકની હાલત ખૂબ જ ગંભીર હતી। કહી શકાય કે તમામ જે હાલત સુધારા પણ છે, પણ હજુ બી એક અઠવાડિયા સુધી તેઓએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડે એવું છે, એટલે કે ઈજાગ્રસ્તોને ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વળતર મળે અને જે યુવતીનું મોત થયું છે તેના પરિવારને વળતર સાથે તેની બે જવાબદારી નક્કી કર્યા બાદ, એટલે જ મેં કીધું કે 48 કલાકમાં પોલીસ સુરત પોલીસ ગુનો દાખલ કરે તેવી શક્યતાઓ છે, પણ ગુનો કયા પ્રકારનો દાખલ કરવો, માનવ વધ કે સંચાલકો વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દાખલ કરવો તેની ગાઈડલાઈન નક્કી, ત્યારબાદ 48 કલાકમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર। સમગ્ર રાજ્યના જુદા જુદા ખૂણે ચોરી માટે પકડાયેલી અને અલગ અલગ પ્રકારની ચોરીની મોડસ ઓપરેન્ટી ધરાવતી ચડ્ડી બનાવનારી ગેંગ ફરી સક્રિય થઈ છે। હવે તો શિક્ષણના ધામમાં પણ તસ્કરો હાથફેરો કરતા થઈ ગયા છે। આ વખતે સુરતના કિમ પોલીસની હદમાં આવેલી ચિરાગ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી છે। ગેંગ સ્કૂલમાં ઓફિસના દરવાજાઓ તોડી અને શાળાની અંદર પ્રવેશ કર્યો, જોકે ઓફિસમાંથી કંઈ ન મળતા તસ્કરો પરત ફર્યા હતા। તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, તો પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા માટે કવાયત તેજ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચેઇન સ્નેચરને પકડી પાડ્યો છે કે જે ફ્લાઇટમાં પ્રવાસ કરી અને અન્ય રાજ્યોમાં ચેઇન સ્નેચિંગ કરતો હતો। આરોપી ઉમેશ ખટીક મૂળ અમદાવાદના નારાયણપુરનો રહેવાસી છે, પરંતુ તેના ગુનાનો આતંક ન ફક્ત અમદાવાદ પરંતુ હૈદરાબાદ અને બેંગ્લોરમાં પણ હતો। આરોપી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપી અન્ય રાજ્યોમાં ફરાર થયો હતો, અને એટલું જ નહીં, ચેઇન સ્નેચિંગ કરવા માટે તે વાહન પણ ચોરીનું જ વાપરતો હતો। પૂછપરછમાં તેણે કુલ 18 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચેઇન સ્નેચિંગ કર્યું હતું અને જેને કારણે જ તેની ઉપર 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું।
आरोपी ऑगस्ट महीनामां जेलमांथी छूट्या बाद फक्त चार महीनामां ज अमदावादमां छ चेन स्नेचिंगना गुनाना अंजाम आपी चूक्यो छे अने बादमां ते फ्लाइटमां हैदराबाद गयो अने त्यांथी एक ज दिवसमां आठ चेन स्नेचिंग करी अने बेंगलुरु भागी गयो हतो। तो बेंगलुरुमां तेणे चार गुनाने अंजाम आप्यो अने त्यारबादमां ते अमदावाद आवी गयो हतो। जो कि मुद्दामाल वेचे ते पहला ज वाडस पोलीसे मुद्दामाल जप्त करी लीधो हतो अने आरोपी अगाउ 50 चेन स्नेचिंगना गुनामां जेलवास भोगवी चूक्यो हतो। માત્ર પાંચ મહિનામાં જ 18 ચેન સ્નેચિંગ આ આરોપી કરી ચૂક્યો છે। ઘણા ચેન સ્નેચિંગમાં ગુનામાં પકડાયેલ આરોપી ઉમેશ ખટીક ચેન ચોરી કે વાહન ચોરી જે કરતો હતો તે ભીમજી સર્કલ પાસે ઊભો છે એની બાતમી આધારે એ લોકો જેડી બારોટ અને વીએચ રાઠોડ પીએસઆઈ ત્યાં ગયા અને આ ઉમેશ ખટીકને પકડી લીધો। પકડીને એ લાવતા એની પૂછપરછ કરી તો આ ઉમેશ ખટીકે અગાઉ અમદાવાદ શહેરમાં આશરે 50 જેટલા સોના જેટલી ચેન સ્નેચિંગ કરેલી હતી। એ બાદ હૈદરાબાદ તથા બેંગ્લોરમાં પણ એને ચેન સ્નેચિંગ કરેલી હતી। આપણા આનંદનગર પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન, શાહીબાગ, વાડજ, નારોલ આ તમામ પોલીસ સ્ટેચ્યુના ગુના જગ્યાએ ગુના દાખલ થયેલા છે અને તમામ એને કબૂલાત પણ કરેલી છે। અહીંયા જે સ્નેચિંગ કરીને એ સીધો ડિસેમ્બર 2021માં બાય એર બેંગ્લોર ગયેલો અને બેંગ્લોરની અંદર એણે ચાર સ્નેચિંગ કરેલી અને ત્યાર ચાર સ્નેચિંગ કર્યા પછી એ હૈદરાબાદ ગયો। હૈદરાબાદની અંદર બીજી આઠ સ્નેચિંગ કરેલી એટલે હૈદરાબાદ, બેંગ્લોર અને અમદાવાદ આમ ત્રણ જગ્યાએ કુલ 18 સ્નેચિંગ ગુના કર્યા છે, 18-18ની કબૂલાત કરી છે। કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતે વધી રહ્યા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ અને કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ। કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એક ચિંતાનો વિષય છે અને કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે। તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।